સૌથી પહેલાં બધાને કોંગ્રેચ્યુલેશન્સ કે હવે તમે 12મા ધોરણમાંથી 12મું ધોરણ પાસ કરીને કોલેજમાં આવી ગયા છો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, કોલેજમાં તમારા ફર્સ્ટ યર બીકોમમાં સેમેસ્ટર 1માં સ્ટેટિસ્ટિક્સ તમારો સબ્જેક્ટ છે, એનો સિલેબસ પહેલાં આપણે જોઈ લઈએ. તો સેમેસ્ટર 1માં તમારે ટોટલ 4 ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે. ઓકે, એટલે 12મા ધોરણના કમ્પેરમાં તમે જુઓ તો 12મા ધોરણમાં તમે જે એક સાથે એક્ઝામ આપેલી એન્યુઅલ, તો અહીંયા તમારું બે ભાગમાં ડિવાઈડ કર્યું છે, સેમેસ્ટર 1 અને 2. હવે હમણાં જે કોવિડ પેન્ડેમિક ચાલે છે તેમાં કદાચ એન્યુઅલ એક્ઝામ પણ એ લોકો લઈ શકે, મેબી, પણ જે પણ હોય તો FY BCom વી નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીનો સિલેબસ તમારે ટોટલ 4 ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે. એમાં પહેલું ચેપ્ટર તમારું કલનશાસ્ત્ર છે. કલનશાસ્ત્ર એનો ગુણભારાંક છે તમારો 20%. એમાં બે ચેપ્ટર આપણે અભ્યાસ કરવાનો છે, એક લક્ષ અને બીજું વિકલન. હવે લક્ષ અને વિકલનનો તમારો બેઝિક ખ્યાલ તમે 12મા ધોરણમાં ભણીને આવેલા છો, પણ અહીંયા એનાથી થોડુંક એડવાન્સ લેવલનું લક્ષ અને વિકલન આવશે તમારું. ઓકે, એટલે બેઠું 12મા ધોરણનું નહીં, પણ 12મા ધોરણનું બેઝિક તમને આવડે છે, એનાથી થોડું એડવાન્સમાં અહીંયા વસ્તુ લક્ષ અને વિકલન. એટલે એકચ્યુઅલી પહેલાં ચેપ્ટરમાં જે કલનશાસ્ત્ર લખ્યું છે, કેલ્ક્યુલસ, એમાં બે ચેપ્ટરનો સમાવેશ થાય છે, એક છે લક્ષ અને બીજું છે વિકલન. ઓકે, સેકન્ડ ચેપ્ટર છે તમારું ગુણાત્મક માહિતીનું પૃથ્થકરણ, એનો ગુણભારાંક છે 20%. ઓકે, ચેપ્ટર નંબર 3 છે સંભાવના, પ્રોબેબિલિટી, એનો ગુણભારાંક છે 30%. હવે જો સંભાવના ચેપ્ટર આવ્યું એટલે તમારા મગજમાં પાછું તમારું સ્પાર્ક થશે કે સર આ ચેપ્ટર પણ અમે ભણીને આવેલા છો. દેટ્સ રાઈટ, તમે આ ચેપ્ટર પણ 12મા ધોરણમાં ભણીને આવેલા છો, પણ જેમ લક્ષ અને વિકલનમાં થોડુંક એડવાન્સ લેવલનું આવશે તેમ અહીંયા પણ FY BCom તમારા સંભાવના ચેપ્ટર્સમાં થોડુંક એડવાન્સ લેવલનું આવશે. એટલે તમે જે ભણ્યા છો એ 50% છે, બીજું 50% FY BCom એડવાન્સ ભણશો અને એનો ગુણભારાંક છે 30%. અને ચોથું ચેપ્ટર છે તમારું સાંખ્યકીય ગુણવત્તા નિયંત્રણ ભાગ 1. હવે અહીંયા ભાગ 1 એના માટે લખેલો છે કારણ કે સાંખ્યકીય ગુણવત્તા નિયંત્રણ એ તમારા સેમેસ્ટર 1માં પણ છે અને સાંખ્યકીય ગુણવત્તા નિયંત્રણ એ તમારા સેમેસ્ટર 2માં પણ છે. એટલે SQL સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ કહેવાય એનો પાર્ટ 1, એનો ગુણભારાંક છે તમારો 30%. હવે થોડુંક દરેક ચેપ્ટરનું આપણે વિચારી લઈએ, ભાઈ કયા ચેપ્ટરમાં કયું આપણે ભણવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે ચાલુ કરીશું ચેપ્ટર નંબર 4. તમારો ચેપ્ટર નંબર 4 ચાલુ કરીશું. આમાં કેવું, તમારે ગ્રાફ દોરવાના છે. એટલે પહેલાં તમારે બધાએ 10 ખાનાવાળી, એટલે એકની અંદર તમારે 10 ખાના આવે એવી ગ્રાફ બુક તમારે વસાવી લેવાની, ને થોડા વધારે પેજવાળી વસાવવાની, 32 કે 40 પેજ હોય એવી તમારે ગ્રાફ બુક વસાવી લેવાની છે. આખું ચેપ્ટર પ્યોરલી ગ્રાફના બેઝ પર છે ને, આખું બોનસ ચેપ્ટર્સ છે. બોનસ એના માટે કહું છું કારણ કે એમાં બેચ તમને અલગ અલગ, એક X-bar આલેખ છે ને એક R આલેખ છે. X-bar એટલે સરેરાશનો આલેખ અને R એટલે વિસ્તારનો આલેખ. X-bar એટલે સરેરાશનો આલેખ અને R એટલે વિસ્તારનો આલેખ. એ બે જ આલેખ એના પર્ટિક્યુલર લિમિટ છે, એ લિમિટ તમારે એકવાર મોઢે કરી દેવાની, પછી ગમે તે તમે દાખલો ગણો, આમાં ગમે તે દાખલો ગણો, હંમેશા તમારો સેમ જ રહેશે. હા, પણ એને ઇનડેપ્થ સમજવાનું જરૂરી છે. એટલે પહેલું આપણે આ ચેપ્ટર ચાલુ કરીશું, સંખ્યાકીય ગુણવત્તા નિયંત્રણ. ઓકે, સેકન્ડમાં આપણે વધીશું આગળ ગુણાત્મક માહિતીનું પૃથ્થકરણ. આપણને એક બોનસ ચેપ્ટર્સ છે જેમાં 3 રીત તમારે ભણવાની છે, બરાબર છે, 3 રીત ભણવાની છે. એક રીતનો તમે એક દાખલો કરો, પછી બાકીના બધા દાખલા એ બેઝ પર આપણે ગણી શકીશું. ત્યારબાદ આપણે ચાલુ કરીશું તમારું નેક્સ્ટ ચેપ્ટરમાં કલનશાસ્ત્ર. કલનશાસ્ત્રમાં 2 પાર્ટ છે, એક લક્ષ છે અને બીજું વિકલન છે. લક્ષ અને વિકલન છે, અને ત્યારબાદ છેલ્લું આપણે ચાલુ કરીશું સંભાવના, જે 30%નું છે. સંભાવનાનું બેઝિક ખ્યાલ અને કલનશાસ્ત્રનો બેઝિક ખ્યાલ તમે 12મા ધોરણમાં મેળવેલો છે. ઓકે, એટલે આ પ્રમાણે તમારો વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીનો જે તમારા ફર્સ્ટ સેમેસ્ટરનો સિલેબસ છે તે આપણે જોઈ લીધો. તમારે બેઝિક ખાલી 4 ચેપ્ટર ભણવાના છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે ચેપ્ટર નંબર 4ની શરૂઆત કરીશું, સંખ્યાકીય ગુણવત્તા નિયંત્રણ. પણ એ પહેલાં તમને બધાને આપણે પેમ્ફલેટ આપેલું છે,
સાંખ્યાકીય ગુણવત્તા નિયંત્રણનો તે એ પેમ્પલેટની થિયરી વાંચી લેજો. જનરલી કેવું છે કે સ્ટેટિસ્ટિક્સ અને અકાઉન્ટમાં થિયરીનો જે પોર્શન છે તે મોસ્ટલી કોઈ કરાવે નહીં, પણ થિયરી આપણે એટલા માટે કરાવીએ છીએ કે સ્ટેટિસ્ટિક્સમાં થોડી થિયરી તમે વ્યવસ્થિત સમજેલા હશો તો એક્ઝામમાં એ વ્યવસ્થિત લખી શકો અને સ્કોરિંગ સારું થઈ શકે. એટલે પહેલો જે આપનો જે સેકન્ડ લેક્ચર હશે અને સાંખ્યકીય ગુણવત્તા નિયંત્રણનો ફર્સ્ટ લેક્ચર, એમાં આપણે થિયરી સમજાવીશું. પણ એની પ્રિકન્ડિશન એ છે કે તમને જે પેમ્પલેટ આપેલું છે 6 પેજનું, એમાં 3 પેજમાં થિયરી છે, તો એ થિયરી એકવાર તમે થોરલી રિવાઇઝ કરી દેજો. એટલે જ્યારે તમે લેક્ચર અટેન્ડ કરવા માટે બેસો તો તમને એ આઈડિયા રહે કે ભાઈ કે પ્રમાણે તમારી થિયરી આવે છે. ને બીજું એનો પ્લસ પોઈન્ટ એ છે કે આમાં જે પહેલા સેમેસ્ટરમાં જે થિયરી છે એ બેઠી થિયરી તમારી સેકન્ડ સેમેસ્ટરમાં કેરી ફોરવર્ડ થશે. ઓકે, તો આપણે હવે બીજા લેક્ચરમાં મળીએ સાંખ્યકીય ગુણવત્તા નિયંત્રણ સાથે. પણ એ પહેલાં તમારી પાસે તમારી ગ્રાફ બુક, તમારી પેન્સિલ, સ્કેલ એ દરેક વસ્તુ તમે રેડી રાખજો. ઓકે, ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ.